નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સોલધરા ગામની મહિલાઓએ મધના ધંધામાં જોડાઈને આ ધંધાનો વિકાસ કરી રોજગારી મેળવી રહી છે. નારી તું નારાયણી અને પરિવારની કલ્યાણી એવા સુવાક્યો નારીઓ માટે ઉચ્ચારવામાં આવતા હોય છે, પરંતુ જ્યારે મહિલાઓનો છૂટો દોર આપવાની વાત આવે ત્યારે રૂઢિગત સામાજિક ઢાંચો તેણીને મનાઈ ફરમાવતો હુકમ કરે છે. પરંતુ પુરુષ સામોવદી મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. ચીખલી તાલુકાના સોલધરા ગામની પ્રગતિશીલ મહિલા ખેડૂત અસ્મિતાબેન પટેલે મધમાખીનો ઉછેર કરી મધનું ઉત્પાદન કરી વર્ષે દાડે સારી એવી કમાણી કરી રહી છે. આ મહિલા અસ્મિતાબેન મહિલા સાહસવીરો માટે ઉદાહરણરૂપ સાબિત થઈ છે. અમે ખેતી સાથે મનપૂરક વ્યવસાય તરીકે મધમાખી પાલન ચાલુ કર્યું હતું. જે શરૂઆત અમે 10-50-100 બક્સથી શરૂઆત કરી હતી. આજે અમારી પાસે જે 2000 કોલોની છે તે બી વધી રહી છે. એટલે જે અમે 3 મધ કાઢતા હતા, આજે અમારી પાસે જે 80-83 જેટલું આ વર્ષે મધ ભેગું થશે. કેવી તકલીફો વેઠી છે ખાસ આના માટે તમે અહીંયા સુધી પહોંચવા માટે? આટલું આ મધ ભેગું કરવામાં અને આટલી આપણી કોલોની વેધવામાં અમને થોડોક પહેલાં બી આપણા લેબરને બી પ્રશ્ન રહેતો હતો. પછી આપણે મધમાખી પેટીઓ જે લાવવા લઈ જવાનું બધુંમાં જ તકલીફ હતી. અમારા મસ્ટર્ડના, રાઈને, ધાણાના ફૂલો શિયાળામાં હોય છે. એ રાજસ્થાન ને કોટા સાઈડ હતા, અમને કચ્છમાં આવી ગયા છે. જે ગાંડાબાવર છે, ગાંડાબાવરમાં 30 અપ ટેમ્પરેચર જશે એટલે ગાંડાબાવર મધ છોડશે. એક મહિના માટે ગાંડાબાવરના ફૂલો પાસે મધમાખી લઈ મધ રાખીશું અમે. એ જ રીતે પછી ગાંડાબાવર ખતમ થશે એટલે તલના ફૂલો આવશે, જે હળવદ સાઈડ, કાઠિયાવાડ સાઈડ હશે એ ત્યાં મૂકીશું. પછી આ એપ્રિલના એન્ડ પછી મધમાખીને કોઈ જગ્યાએ ફૂલો નથી મળતા, અમે લઈ જઈશું પોરબંદર ને આ દ્વારકા સાઈડ, એ જે વિસ્તારમાં નારિયેળી પુષ્કળ હોય છે ત્યાં બોક્સ.